हवामान विभाग अनेक उपकरण वापरी हवामानની આગાહી કરતા હોય છે, પરંતુ આજે તમે ચોકી ઉઠશો કે જ્યારે તમે સાંભળશો કે જામનગર નજીક આવેલા અમારા ગામે કુવામાં જોઈને ચોમાસું કેવી રહેશે તેની આગાહી કરવામાં આવશે। ગામના લોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે એકત્રિત થાય છે અને સ્થાનિક મંદિરમાં પૂજા કરે છે અને ત્યારબાદ રોટલો બનાવવામાં આવે છે। ભમરિયા નામના કુવામાં રોટલાને નાખવામાં આવે છે। રોટલો જે દિશામાં જાય તેના પરથી નક્કી કરવામાં આવે છે કે વરસાદ કેટલો પડશે। આ પરંપરા વર્ષોથી ચાલે છે, આ વખતે પણ આ વિધિ કરવામાં આવી, પરંતુ ગામના લોકો કોરોનાની ગાઈડલાઈનને ભૂલી ગયા હતા અને માસ્ક અને સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો। ગામ લોકોનો દાવો છે કે વર્ષોથી ચાલતી આ પરંપરાથી નક્કી કરેલી ચોમાસાની આગાહી કોઈ દિવસ ખોટી નથી સાબિત થઈ। આ ભમરિયા કુવાની અંદર રોટલા પડે એની અંદર છ પૈયા છે, છ પૈયાની અંદર ઈશાન દિશામાં રોટલો જાય એટલે સારામાં સારું વર થાય। ઉગમણી દસ કોઈ પણ પકડે એટલે મીડિયમ વર થાય। આથમની દેશ પકડે તો દુષ્કાળના પરંપરા બતાવે છે। આવી બધી વર્ષોથી અમારી ગાથા આવેલી આવે છે અને આ વર્ષે રોટલા બહુ સારામાં સારા પડ્યા છે અને વરસાદમાં કાંઈ ઘટે જ નહીં એમ અમારા ખેડૂત માટે કે કોઈ પણ વરસાદમાં કાંઈ ખામી જ ના આવે। રોટલો અત્યારે વચોવચ પડ્યા ત્યારે રમતા રમતા ઈશાન ખૂણ પકડ્યો એટલે સારામાં સારું વરસ થાય। ગામ આખું સંયુક્ત ભેગું થઈ ધજિયા નારિયેળ સિંદોર બધાય દેવસ્થાને ચડાવી છેલ્લે અમારે વેરાઈ માતાજીનું મંદિર ભમરિયો કૂવો આવેલો છે એની અંદર આજે અમારા ઘૈટાઓ વર્ષોથી આ 500-700 વર્ષ પહેલાં આવડું આ કાર્યક્રમ કરતા રોટલાનો, પછી વરસાદનો વર્તારો જોતા, વરસાદનો વર્તારો એ રીતનો જોતા કે રોટલો પડે દરબારનો, અહીંયા દલવાડીના ઘરે રોટલો ઘડાય, પછી અહીંયાથી વાળંદ લઈ જાય, પછી દરબારના દીકરાને અમે સ્નાન કરાવી, પછી રોટલો અમે માતાજીને ધરી, પછી માતાજીને ધરી અને પછી દરબારનો દીકરો રોટલો પાણીની અંદર કૂવાની અંદર પધરાવે, ભમરિયો કૂવો છે અહીંયા।